વિદુરજીનો સત્સંગ થયો. વિદુરજી ધૃતરાષ્ટ્રને સાવધાન કરે છે, તારા 100 છોકરાઓ મરી ગયા, હજુ તું ઘર છોડતો નથી, તારી આ ઘરમાં બહુ મમતા છે, મને એવું લાગે છે મરણ થયા પછી આ ઘરમાં તારો ફરીથી જન્મ થવાનો છે, આ ઘરમાં તારે જન્મ લેવો છે, તું ઘર કેમ છોડતો નથી? પાંડવોને વિષના લાડુ ખવડાવ્યા અને તે પાંડવોના ઘરમાં ખાંડના લાડુ ખાતા તને શરમ આવતી નથી? પાંડવો ધર્માત્મા છે, તારા વેર નો બદલો એ પ્રેમથી આપે છે, તને કઈ અક્કલ છે કે તારા મુખમાં મૃત્યુની છાયા દેખાય છે, હવે મરણ સમીપમાં છે, હજુ તું ઘર છોડતો નથી? ધૃતરાષ્ટ્રે કહ્યું છે, હું આંધળો છું, ક્યાં જઉં? હું સમજી ગયો છું મરણ સમીપમાં છે, મને કોણ લઈ જાય કે હું તને લઈ જઉં? વિદુરજી મધ્યરાત્રિના સમયે ધૃતરાષ્ટ્રને ગંગા કિનારે લઈ ગયા છે. હરદ્વાર પાસે સપ્તસ્રોત નામનું તીર્થ છે, ત્યાં વિદુરજી ધૃતરાષ્ટ્રને લઈ ગયા છે. હિમાલયમાંથી ગંગા મૈયા વેગમાં દોડતા દોડતા જાય છે, અતિ વેગ છે. માર્ગમાં 7 ઋષિ બેઠા હતા અને તે 7 ઋષિ હાથ જોડીને ઉભા રહ્યા, શ્રી ગંગા માની સ્તુતિ કરવા લાગ્યા, હે ગંગા માં મારા આશ્રમમાં. 7 ઋષિ પ્રાર્થના કરે છે, ગંગા માતાએ ત્યાં 7 ધારા પ્રગટ કરી છે, એક એક ઋષિના આશ્રમમાંથી એક એક ગંગાજીની ધારા જાય છે. આ 7 ધારાઓ બ્રહ્મ કુંડમાં મળે છે અને તેથી બ્રહ્મ કુંડમાં વિશેષ સ્નાનનો મહિમા છે. આજે પણ ગંગાજીની અલગ અલગ ધારા દેખાય, 7 ઋષિઓ ત્યાં બેઠા છે, એક એક ઋષિના આશ્રમમાં ગંગાજી પધારે છે, તેથી એને સપ્તસ્રોત તીર્થ કહે છે. સપ્તસ્રોત પ્રચક્ષતે, ત્યાં વિદુરજી ધૃતરાષ્ટ્રને લઈ ગયા છે. વિદુરજીનો સત્સંગ થયો, ધૃતરાષ્ટ્ર ભગવાનનું ધ્યાન કરવા લાગ્યો. ધર્મરાજાનો નિયમ હતો પ્રાતઃ કાલમાં કાકાને કાકીને વંદન કરતા, આજે ઘરમાં ધૃતરાષ્ટ્ર દેખાતા નથી, એમના 100 છોકરાઓ મેં મારી નાખ્યા, પુત્ર વિયોગમાં દુઃખી થઈને આત્મહત્યા તો કરવા ગયા નથી, આ બધો અનર્થ મેં કહ્યો. ભગવાનના ભક્તો જ્યારે દુઃખી થાય છે ત્યારે વિના નિમંત્રણ સંત એમના ત્યાં જાય છે. ભગવાનની પ્રેરણાથી નારદજી આવ્યા છે, નારદજી ધર્મરાજાને સમજાવે છે, આજ સુધી કાકાની બહુ સેવા કરી છે, તમારી ફરજ બજાવી છે, તમારી ફરજ બજાવો, કોઈ સ્ત્રીમાં કે પુરુષમાં બહુ મમતા રાખશો મન બગડશે, મમતા ભગવાનમાં રાખજો, કોઈ સ્ત્રી પુરુષમાં જે મમતા રાખે છે એનું મરણ બગડે છે, ફરજ બજાવો, મમતા ભગવાનમાં રાખો, ભગવાન મારા છે, આજ સુધી કાકાની બહુ સેવા કરી છે, કાકામાં મમતા રાખો એ ઠીક નથી. વિદુરજીનો સત્સંગ થયો, ગંગા કિનારે ધ્યાન કરે છે, હવે કાકાને ભૂલી જાઓ, કાકાની ચિંતા ન કરો, તમે તમારી ચિંતા કરો. 6 મહિના પછી દ્વાપર યુગની સમાપ્તિ થવાની છે અને કલયુગનો આરંભ થશે, ત્યારે તમે હિમાલયમાં જાઓ, આજ સુધી કાકાની બહુ સેવા કરી છે, હવે કાકામાં મમતા રાખશો તો કાકાનું મરણ બગડશે, તમારું પણ મરણ બગડશે, મમતા ભગવાનમાં રાખો, કર્તવ્ય કર્મનું પાલન કરો. હવે 6 મહિના બાકી છે, નારદજી ધર્મરાજાને સાવધાન કરીને ગયા છે, 6 મહિના પછી દ્વાપર યુગની સમાપ્તિ થશે, કલયુગનો આરંભ થશે, ત્યારે તમે હિમાલયમાં પ્રયાણ. પચાસ 55 થાય
ત્યાં સુધી કુટુંબની કાળજી રાખવી એ યોગ્ય છે. 55 થયા પછી સાવધાન રહેજો, મારું મરણ મારે સુધારવું છે. 55 થયા પછી તો સરકાર પણ પેન્શન આપે છે, હવે તમે કામ કરવા લાયક નથી. 55 પછી ભગવાનની ભક્તિ કરો. 55 થાય ઘર છોકરાઓને સોંપી દેજો અને છોકરાઓ ભગવાનને સોંપી દેજો. ભગવાનને કહેજો આ છોકરાઓ મારા નથી, તમારા છે, તમને યોગ લાગે તેવું કરજો. હવે મારે મારું મરણ સુધારવું છે. 55 પછી પણ જે કુટુંબની બહુ ચિંતા રાખે, કુટુંબમાં મમતા રાખે, એનું મરણ બગડે છે. કેટલાક લોકો એવા હોય છે મૃત્યુની શૈયામાં પણ એમને કુટુંબની ચિંતા થાય છે, આ દીકરીનું શું થશે, આ ભાણાભાઈનું શું થશે. અરે મર્યા પછી તું ક્યાં જવાનો છું, તારું શું થવાનું છે, તું તારો વિચાર કર. વિદુરજીનો સત્સંગ થયો છે, ધૃતરાષ્ટ્રનું મરણ સુધરશે. હવે તમે ધૃતરાષ્ટ્રને ભૂલી જાઓ, તમે તમારી ચિંતા કરો, મારું મરણ સુધરે. 6 મહિના પછી કલિયુગનો આરંભ થશે. નારદજી સાવધાન કરીને ગયા છે, ધર્મરાજાને કલિયુગના લક્ષણ બધા દેખાય. ભીમસેન સાથે વાતો કરે છે, હવે કલિયુગ આવશે એવું દેખાય. જીવનમાં એક વાર હું જુઠ્ઠું બોલ્યો, હજુ મને પશ્ચાતાપ થાય છે, મારી ભૂલ છે, મેં પાપ કર્યું છે. હવે લોકો જુઠ્ઠું બહુ બોલે છે, મારા પવિત્ર ધર્મ રાજ્યમાં ચોરીઓ બહુ થાય છે. ધર્મ રાજ્યમાં ચોરી થતી નહોતી, હવે કલિયુગમાં આવું થશે, મને બહુ દુઃખ થાય છે. સ્ત્રીઓ સ્વતંત્ર થઈને બહાર બહુ ફરે છે, કલિયુગમાં આવું થશે, સ્ત્રી બહાર બહુ ફરે ને એ સારું નથી, સ્ત્રી ઘરમાં રહીને ભક્તિ કરે. જે સ્ત્રી બહુ સ્વતંત્ર થઈને બહાર ફરે છે એનું ઘર બગડી જાય છે, એ સ્ત્રી દુઃખી થાય છે. બાલ્યાવસ્થામાં સ્ત્રી માતા પિતાના આધીન રહે, જવાનીમાં સ્ત્રી પતિદેવના આધીન રહે અને વૃદ્ધાવસ્થામાં સ્ત્રી પુત્રના આધીન. બહુ સ્વતંત્ર થઈને બહાર ફરે સારું નથી. સ્ત્રીઓમાં સ્વેચ્છાચાર બહુ વધ્યો છે, કેટલીક માતાઓને ઘરનું કામ કરવું ગમતું નથી, બહાર બહુ રખડે છે. આવું કલિયુગમાં થવાનું છે, કલિયુગના બધા લક્ષણ ધર્મરાજાને દેખાયા છે. મને બહુ દુઃખ થાય છે, પ્રભુએ જે સમય બતાવ્યો છે તે આવ્યો છે. દ્વારકાથી અર્જુન આવી જાય તો હિમાલયમાં પ્રયાણ કરવું છે, તે સમયે દ્વારકાથી અર્જુન આવ્યા છે. ધર્મરાજાને વંદન કરે છે, ધર્મરાજા પૂછે છે તારા મુખમાં તેજ દેખાતું નથી, તારું તેજ ક્યાં ગયું? આંગણે આવેલા ભિખારીને આપ્યા વિના તે ભોજન તો કર્યું નથી, કયા વેશમાં કોણ આવે છે એની ખબર પડતી નથી. મધ્યાહ્ન કાળમાં આંગણે જે આવે એને થોડું પણ આપવું જોઈએ, આપવાથી ઓછું થતું નથી, આપવાથી વધે છે. ન દત્તમ ઉક્તમ અર્થિભ્યા આશયાયત પ્રતિશ્રુતમ. ગ્રસ્થનો ધર્મ છે મધ્યાહ્ન કાળમાં જે આવે એને થોડુંક આપવું જોઈએ. કોઈ ભિખારીને આપ્યા વિના તે ભોજન તો કર્યું નથી, તે કોઈ સ્ત્રીનું કામ ભાવથી ચિંતન તો કર્યું નથી. પુરુષ સ્ત્રીનું કામ ભાવથી ચિંતન કરે, સ્ત્રી પરપુરુષનું ચિંતન કરે, એ વ્યભિચાર જેવું જ પાપ છે, એની સજા થાય છે. મારો ભાઈ અર્જુન કોઈ દિવસ આવું પાપ નહીં કરે. મધ્યરાત્રિના સમયે સુંદર શૃંગાર કરીને ઉર્વશી અર્જુનને મળવા માટે આવી હતી. અર્જુનનું મન શાંત છે, ઉર્વશીને વંદન કરે છે અને કહ્યું છે કે તું મારી માં છે, હું તારો દીકરો છું. ઉર્વશીએ કહ્યું કે હું કામ ભાવથી આવી છું, કે તમે ગમે તે ભાવથી આવ્યા છો, મારો માતૃભાવ છે. ઉર્વશીએ કહ્યું કે હું તને શાપ આપીશ કે તને યોગ લાગે તે તું કર,
તું મારી મા છું, હું તારા ચરણમાં વંદન કરું છું. એકાંતમાં જે કામને મારે છે એ જ વીર છે, કામનો જે માર ખા એ દુબળો છે. મારો ભાઈ અર્જુન કોઈ દિવસ આવું પાપ નહીં કરે. મારો અર્જુન નિષ્પાપ છે. આજે તારા મુખમાં તેજ દેખાતું નથી, તારું તેજ ક્યાં ગયું? મને આ કલિયુગના લક્ષણ દેખાય છે, મને ગભરામણ થાય છે. ભગવાનનું કુશળ પૂછે છે. દ્વારકામાં શ્રી કૃષ્ણ મને કોઈ વખત યાદ કરે છે? બલરામજી મહારાજ ક્યાં છે? એક એક નું નામ લઈને કુશળ પૂછે છે. અર્જુન રડવા લાગ્યો છે. કોનું કુશળ કહું? ભગવાન સ્વધામમાં પધાર્યા, શ્રી કૃષ્ણ સ્વધામમાં પધાર્યા છે તે સાંભળ્યું. ધર્મરાજા બહુ વ્યાકુળ થયા છે. શ્રી કૃષ્ણ વિનાનું જીવન વ્યર્થ છે, હવે આ જગતમાં મારે રહેવું જ નથી. શ્રી કૃષ્ણ વિયોગમાં શ્રી કૃષ્ણના એક એક ઉપકારને યાદ કરતો અર્જુન રડે છે. મને ભગવાન બહુ યાદ આવે છે, હું એમને ઓળખી શક્યો નહીં. મારા ઉપર એમની બહુ કૃપા હતી. મને એક વાર કહ્યું હતું, અર્જુન તું મને બહુ પ્યારો લાગે છે, તું માગ જે માગીશ તે હું તને આપીશ. હું એમને ઓળખી શક્યો નહીં. મેં માગ્યું કે યુદ્ધમાં કોઈ દિવસ મારી હાર ન થાય, જ્યાં જવું ત્યાં મારી જીત થાય. મને માગતા આવડ્યું નહીં, મારી ભૂલ થઈ. મારા ઉપર બહુ પ્રેમ રાખતા હતા. ભગવાનના એક એક ઉપકારને યાદ કરે છે. આપને યાદ આવે છે દુર્યોધને કેવું કપટ કર્યું? યોનો જુગોપ વનમેત્ય દુરંત કૃચ્છરાત દુર્વાસ સોરી વિહિતાદયુતાગ્રભુજ્ઞા શાકાન્નશિષ્ટમુપભુજ્ય યતસ્ત્રિલોકીમ તૃપ્તામ અમંસ્તસલિલે વિનિમગ્ન સંગા. 10,000 બ્રાહ્મણો સાથે દુર્વાસા ઋષિને 4 મહિના ઘરમાં રાખી સંત સેવા તો કરે છે, સદભાવથી નહીં કુભાવથી કરી છે. કાર્તિક શુદ્ધ દ્વાદશીનો દિવસ હતો. દુર્યોધને કપટ કર્યું. દુર્વાસા ઋષિને કહ્યું, મારા ભાઈ પાંડવો વનમાં દુઃખી થયા છે, આજે ત્યાં જઈને તમે પારણા કરો તો એમને આશીર્વાદ મળે. દુર્વાસા ઋષિ સરળ હૃદયના છે, ભોળા છે, દુર્યોધનનું કપટ સમજી શક્યા. દુર્યોધનને કહ્યું, ગઈકાલે નિર્જળ એકાદશીનું વ્રત કર્યું છે, આજે તારા ઘેર પારણા કરી તને આશીર્વાદ આપી આવતીકાલે અહીંથી પાંડવોના ઘેર. દુર્યોધને હાથ જોડીને કહ્યું, મને આશીર્વાદ હવે જોઈતા નથી, મને બહુ આશીર્વાદ મળ્યા છે, ત્યાં જઈને પાંડવોને આશીર્વાદ આપ. જાણીને કપટ કર્યું, નિર્જળ એકાદશીનું વ્રત કર્યું, પારણા કર્યા વિના દુર્વાસા ઋષિને કે છે અહીંથી જાઓ. દુર્યોધન જાણતો હતો પાંડવોને સૂર્યનારાયણે અક્ષય પાત્ર આપ્યું. ત્રિકાળ સૂર્યનારાયણની જે ભક્તિ કરે એ કોઈ દિવસ ગરીબ થાય જ નહીં. ત્રિકાળ સૂર્યનારાયણની ભક્તિ કરે એની બુદ્ધિ કોઈ દિવસ બગડે નહીં. સૂર્યનારાયણ બધાને પ્રત્યક્ષ દર્શન આપે. લોકો કે છે ભગવાન દેખાતા નથી, ભગવાન ક્યાં છે? અરે સૂર્યનારાયણ એ જ ભગવાન છે, જે અંધકારનો વિનાશ કરે છે, જે પ્રકાશ આપે છે. દિવસમાં 3 વાર જે સૂર્યનારાયણની ભક્તિ કરે છે એની બુદ્ધિ બગડતી નથી. ત્રિકાળ સૂર્યની ભક્તિ કરે એને ભીખ માંગવાનો પ્રસંગ આવે. પાંડવો વનમાં જવા લાગ્યા અને ત્યારે ઘણા ઋષિઓ મહાત્માઓ પાંડવોના પાછળ પાછળ વનમાં જાય. ધર્મરાજા બધાને હાથ જોડે છે, હવે હું દરિદ્રી થયો છું, હું તમારી સેવા કરી શકતો નથી, તમે મારા પાછળ આવશો? બ્રાહ્મણોએ કહ્યું છે, આજ સુધી આપે મારી સેવા કરી છે, આપે અમને બહુ સુખ આપ્યું છે, હવે દુઃખમાં અમે તમને નહીં છોડી. અમારી ચિંતા ન કરો, અમે જંગલમાં કંદમૂળ ફળ ખાઈ દઈશું, તમારી સાથે રહીશું.
હજારો બ્રાહ્મણો, હજારો ઋષિઓ પાંડવોના પાછળ પાછળ વનમાં જાય. અમારી ચિંતા ન કરો, અમને બહુ સુખ આપ્યું છે, હવે દુઃખમાં અમે તમને નહીં છોડી, અમે તમારી સાથે રહીશું, અમારી ચિંતા ન કરો. ધર્મરાજાને આ ભય લાગે છે, આ બધા મારા પાછળ પાછળ આવે છે, હું ના પાડું છું તો એ માનતા નથી. કેવી રીતે સૂર્યનારાયણની પ્રાર્થના કરી, સૂર્યનારાયણે અક્ષય પાત્ર સંકલ્પ પ્રમાણે અન્ન નીકળશે. જંગલમાં મંગલ થાય જ. મધ્યાહ્ન કાળમાં કોઈ સાધુ બ્રાહ્મણ આવે, દ્રૌપદી એને વંદન કરે છે, ઈચ્છા ભોજન આપે છે, મહારાજ આપણે શું ખાવાની ઈચ્છા છે. મંગલ જંગલમાં જય જયકાર થાય જ. અક્ષય પાત્રના પ્રતાપે આવેલા સંતોનું બ્રાહ્મણોનું ધર્મરાજા પોષણ થાય છે સેવા. સૂર્યનારાયણે કહ્યું હતું, દ્રૌપદીનું ભોજન થયા પછી અક્ષય પાત્ર બંધ થશે. દુર્યોધને જાણીને કપટ કર્યું છે, અત્યારે આ નીકળશે, સાયંકાળ સુધી ત્યાં પહોંચશે, દ્રૌપદીનું ભોજન થયું હોય તો પાંડવો એમને શું જમાડશે, દુર્વાસા શાપ આપશે. દુર્યોધને જાણીને આ કપટ કર્યું હતું. વનમાં પાંડવો સત્સંગ કરે છે. દ્રૌપદીએ કહ્યું, રાજમહેલમાં હું રાણી થઈને રહેતી હતી, રાજસી સુખ રાજમહેલમાં ભોગવ્યું, સાત્વિક આનંદ રાજમહેલમાં મળ્યો નહીં. રાજમહેલમાં હું ધ્યાન કરતી હતી, ધ્યાનમાં તન્મયતા થતી નહોતી. રાજમહેલમાં હરે કૃષ્ણ કીર્તન કરું, હૃદય પીગળતું નહોતું, આંખમાં આંસુ આવતા નહોતા. વનમાં આવ્યા પછી કીર્તનમાં બહુ તન્મયતા થાય છે, આવો આનંદ રાજમહેલમાં મળ્યો નથી. રાજમહેલમાં રાજસી સુખ ભોગવ્યું, સાત્વિક આનંદ આપવા માટે પ્રભુ એમને વનમાં મોકલે છે. મારા ભગવાન જે કરે છે તે યોગ્ય જોયે છે. જીવ બુરું કરી શકે, ઈશ્વરને ખોટું કરતા આવડે જ નહીં. પ્રભુ એ જે કર્યું છે તે યોગ્ય છે. અમારું રાજ ગયું, સારું થયું, આવો આનંદ મને રાજમહેલમાં મળ્યો નથી. રાજમહેલનું રાજસી સુખ અને વનવાસમાં સાત્વિક આનંદ મળ્યો છે. સત્સંગ કરતા હતા, દુર્વાસા ઋષિ આવ્યા છે. ધર્મરાજાએ સ્વાગત કર્યું. દુર્વાસા ઋષિએ કહ્યું છે, 10,000 બ્રાહ્મણો ભૂખ્યા છે, ગઈકાલે નિર્જળ એકાદશીનું વ્રત કર્યું છે, અમે ભોજન કરવા માટે આવ્યા છીએ. ધર્મરાજ ધીર ગંભીર છે, જાણે છે હવે દ્રૌપદીનું ભોજન થયું છે, અક્ષય પાત્રમાંથી કઈ નીકળવાનું નથી, ઘરમાં બીજું કઈ નથી. ધર્મરાજાએ વંદન કરીને કહ્યું, આપે બહુ કૃપા કરી, તમે ચાલતા આવ્યા છો, થાક લાગ્યો છે, ગંગાજીમાં સ્નાન કરીને પધારો, ત્યાં સુધી રસોઈ તૈયાર થશે. દુર્વાસા ઋષિએ કહ્યું છે, સ્નાન કરવાની તો બધાને ઈચ્છા છે, ભૂખ બહુ લાગી છે, અમે સ્નાન કરીને આવીએ ત્યાં સુધી રસોઈ તૈયાર થવી જોઈએ, કે અમારા બધું થશે. ધીર ગંભીર ધર્મરાજ શાંતિથી નારાયણનું ધ્યાન કરે છે. અતિ દુઃખમાં મેં કોઈ દિવસ પાપ કર્યું નથી, અતિ દુઃખમાં મેં ધર્મ છોડ્યો નથી, હું ત્રિકાળ સંધ્યા કરું છું, દેવોની પૂજા કરું છું, અતિ દુઃખમાં હું ભગવાનને ભૂલ્યો નથી. ભગવાન કેવી લીલા કરે છે તે મારે જોવું છે. શાંતિથી ધ્યાન કરવા બેઠા છે. ભીમ અર્જુનને ભય લાગે છે, હવે શું થશે. દ્રૌપદી બહુ વ્યાકુળ થાય છે, પ્રેમથી હરે કૃષ્ણ કીર્તન કરવા પ્રભુને મનાવે છે. આ જીવ લાયક તો નથી, એક વાર કૃપા કરીને આપે મને અપનાવી. મને યાદ આવે છે આપે કહ્યું હતું કે દ્રૌપદી હું તારો ભાઈ છું, તું મારી બહેન છું. મને યાદ આવે છે આપે મને અપનાવી છે, અનેક વાર આપે મારી લાજ રાખી,
તમારી બેન હવે ભિખારી થઈ છે, અમારું બધું ગયું, અમે વનમાં રહીએ છીએ, 10,000 બ્રાહ્મણો ભોજન માગે છે, કૃપા દ્વારકામાં રાજભોગ આરોગીને ભગવાન રુક્મિણીજીના રાજમહેલમાં શયન કરતા. કોઈ પણ જીવ પ્રેમથી જયારે ભગવાનને પુકારે છે, આર્ત થઈને ભગવાનના નામનો જયારે જપ કરે છે, ત્યારે ભગવાન એકદમ જાગે છે. ભગવાન જાગ્યા છે, મને કોઈ બોલાવે છે. રુક્મિણીજી દ્વારકાનાથ ની સેવામાં છે, સોનાની થાળીમાં મેવો લઈને આવે છે, પ્રભુને મનાવે છે, હું પ્રેમથી મેવો લાવી છું. રુક્મિણીજી આરોગવાની પ્રાર્થના કરે છે અને તે સમયે દ્રૌપદીનો આર્તનાદ કાને આવ્યો છે, કૃષ્ણ 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 કૃષ્ણ. દ્રૌપદી કીર્તન કરે છે, આખો ભીની થઈ. કોઈ વૈષ્ણવ દુઃખી થાય તો ભગવાનને ખાવાની ઈચ્છા થતી નથી. થોડા વ્યાકુળ થયા છે. રુક્મિણીજી પૂછે છે, આપને શું થાય છે? કે પાંડવો બહુ દુઃખી થયા છે, દ્રૌપદી મને ભૂલાવે છે. રુક્મિણીજીએ કહ્યું કે મેં સાંભળ્યું છે કે પાંડવો વનમાં ગયા છે, આપને ત્યાં જવું હોય તો ભલે જાઓ, આ મેવો આરોગીને પછી આપજો. દ્રૌપદીની બહુ ઈચ્છા છે. દુર્વાસા ઋષિ આવતા પહેલા શ્રી કૃષ્ણ આવે તો હું દુર્વાસા ઋષિને મોડું શું બતાવું? સાંભળ્યું છે દુર્વાસા ઋષિ ક્રોધી છે, કદાચ શાપ આપે તો. દુર્વાસા ઋષિ આવતા પહેલા શ્રી કૃષ્ણ આવે, શ્રી કૃષ્ણ દુર્વાસા ઋષિને સમજાવશે, કૃષ્ણ 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 કૃષ્ણ. કીર્તનમાં તન્મય થયા છે. દ્રૌપદીને દર્શન થાય છે, રુક્મિણીજીના રાજમહેલમાં છે. રુક્મિણીજી મેવો લઈને આવ્યા છે, આરોગવાની પ્રાર્થના કરે છે. આજ રુક્મિણીજી સાથે બોલ્યા પણ નહીં, દોડવા લાગ્યા. આજે રુક્મિણીજીને દુઃખ થાય છે, આ વૈષ્ણવો કેવા છે, જયારે આરોગવા બેસે છે ત્યારે જ ભૂલાવે છે, એમને આરોગવાની પણ ફુરસદ રહેતી નથી, ભોજનમાં વિઘ્ન કરે છે. દ્રૌપદીને તે દેખાયું છે, મેં આજે પાપ કર્યું છે, મેં ભોજનમાં વિઘ્ન કર્યું છે, હું સ્વાર્થી છું, મેં પ્રભુને ત્રાસ આપ્યો છે. આ વિચાર જયારે મનમાં આવ્યો, દ્રૌપદી રડવા લાગી છે, મેં ભોજનમાં મેં ભંગ કર્યો છે. એ આરોગવાની તૈયારીમાં હતા, હું સ્વાર્થી છું, મારા સ્વાર્થના માટે મેં પ્રભુને ત્રાસ આપ્યો. આ વિચાર જયારે મનમાં આવ્યો, રડવા લાગી. શ્રી કૃષ્ણ દ્રૌપદીના સન્મુખ પ્રગટ થયા, સામું જોવાની હિંમત થતી નથી, મેં ભગવાનને ત્રાસ આપ્યો, ચરણમાં નજર છે. પ્રભુએ સ્મિત હાસ્ય કર્યું અને કહ્યું છે, દ્રૌપદી મને બહુ ભૂખ લાગી છે, મેં દ્વારકામાં કઈ લીધું નથી. મેં રુક્મિણીજીને કહ્યું, આજે દ્રૌપદી જે આપશે તે જ મારે ખાવું છે. દ્રૌપદીને આશ્ચર્ય થયું, આજનો દિવસ કેવો ઉભ્યો છે, જે આવે છે તે બધા ભૂખ્યા જ મારા ઘરમાં આવે છે, આ પણ ભૂખ્યા આવ્યા છે, મને બહુ ભૂખ લાગી છે. દ્રૌપદીએ હાથ જોડી, મને હવે વધારે શરમાવશો નહીં, મારા પ્રાણ કાઢીને આપું તો ઓછા છે, ઘરમાં કઈ નથી, તમારી બેન ભિખારી થઈ છે. દ્રૌપદી મારા માટે તે ઘરમાં કઈ રાખ્યું જ હશે. દ્રૌપદીનો એવો નિયમ હતો, ઘરમાં મીઠાઈ આવે, કોઈ ફળ આવે, વસ્ત્ર આવે, ભગવાનનો ભાગ અલગ રાખે અમારા ભગવાનના માટે. જે ઘરમાં ભગવાનનો ભાગ અલગ રાખવામાં આવે છે, એ ઘરમાં લક્ષ્મીજી અન્નપૂર્ણાજી અખંડ થાય. દ્રૌપદી ભોજન કરવા બેસે ત્યારે 5 કવલ જુદા રાખે, ભગવાન આવશે, મારા માટે તે કઈ રાખ્યું જ હશે, મારા માટે તે જે રાખ્યું હોય તે મને આપશે. દ્રૌપદીએ હાથ જોડીને કહ્યું છે, આજે હું ભૂલી ગઈ, આજે મેં કઈ રાખ્યું નહીં, મને કઈ યાદ રહ્યું નહીં,
તાર અક્ષય પાત્ર માં કઈ રાખ્યું જશે, મને બતાય. દ્રૌપદીએ તે અક્ષય પાત્ર ઉઠાવ્યું ભગવાનના હાથમાં, ભૂખ્યો શોધી કાઢે, એક ભાજીનું પાન મળ્યું છે. દ્રૌપદીને તે બતાવ્યું છે, મારા માટે જ તે રાખ્યું છે. ભાજીનું પાન મુખમાં પધરાવ્યું છે. આજે પ્રભુએ સંકલ્પ કર્યો જગતના બધા જીવ તૃપ્ત થાય, સર્વ જીવોમાં અંતર્યામી રૂપે શ્રી કૃષ્ણ જ વિરાજેલા છે. આ સિદ્ધાંત સત્ય હોય, આજે બધા જીવોની તૃપ્તિ થાય. ભાજીનું પાન આરોગે છે, સંકલ્પ કર્યો છે. દુર્વાસા ઋષિને અજીરણના ઓળકાર આવવા લાગ્યા છે, પેટ ફૂલી જાય છે. કોઈ બ્રાહ્મણ સંધ્યા કરે છે, કોઈ ગાયત્રી જપ કરે છે. આજે પ્રભુએ સંકલ્પ કર્યો જગતના બધા જીવ તૃપ્ત થાય. ભીમસેન બોલાવવા ગયા છે. દુર્વાસા ઋષિએ કહ્યું છે, ભીમ, તારા ઘેર શ્રી કૃષ્ણ આવ્યા છે એવું મને લાગે છે. શ્રી કૃષ્ણ આવ્યા છે, દ્રૌપદી સાથે વાતો કરે છે. મને પ્રભુએ કહ્યું કે દુર્વાસા મારા ગુરુ થાય છે, આજે ગુરુને હું જ પીરસવાનો છું. દુર્વાસાએ હાથ જોડીને કહ્યું, હું એમનો ગુરુ નથી, મારા ગુરુના પણ દાદા ગુરુ શ્રી કૃષ્ણ છે, જગત ગુરુ છે. ભીમ, મેં મોટી ભૂલ કરી, 4 મહિના સુધી દુર્યોધનના ઘરનું મેં અન્ન ખાધું. સંધ્યામાં ગાયત્રીમાં તન્મયતા થઈ, એ પાપનું અન્ન હતું, મારી ભૂલ થઈ. તારા ઘેર આવ્યા પછી હું તૃપ્ત થઈ છું. પાંડવોનો સંયમ, પાંડવોનો સદાચાર, પાંડવોની સરળતા, પાંડવોનો સાધુ બ્રાહ્મણોમાં સદભાવ, પાંડવોની અનન્ય કૃષ્ણ ભક્તિ જોઈને હું બહુ પ્રસન્ન થયો છું. જય જયકાર તમારો થશે, કૌરવોનો વિનાશ થશે. 4 મહિના સુધી દુર્યોધને સેવા કરી, એક ભાજીનું પાન આરોગીને જગતને તૃપ્ત કર્યા. શ્રી કૃષ્ણને રાજી કરે એ જગતને રાજી કરે છે. શ્રી કૃષ્ણને જાણે એ બધું જાણે છે. પ્રેમથી ભગવાનને આરોગ આવે એને જગતને જમાડવાનું પુણ્ય મળે છે. લોકો બ્રાહ્મણોને જમાડે છે, ગરીબોને જમાડે છે, સારું છે. અતિ ઉત્તમ તો એ છે ઘરમાં બહુ પવિત્રતાથી પ્રેમથી ભગવાનના માટે રસોઈ કરો. મારા ભગવાન આરોગવાના છે, બહુ પ્રેમથી પવિત્રતાથી ભગવાનના માટે રસોઈ કરે, ભગવાનને ભોગ ધરે, બાલકૃષ્ણને મનાવે, તમારા માટે બનાવે. યશોદા મૈયા બહુ મનાવે ત્યારે બાલકૃષ્ણ થોડું ખાતા. બાલકૃષ્ણને એવી આદત પડી છે, બાલકૃષ્ણ પાસે કોઈ બેસે, પ્રેમથી પ્રભુને મનાવે, ભગવાન સાથે વાતો કરે તો થોડુંક આરોગે. જે ભગવાનને જમાડે છે એને જગતને જમાડવાનું પુણ્ય મળે. જે પરમાત્માને રાજી કરે છે એ જગતને રાજી કરે છે. અર્જુન પ્રભુના એક એક ઉપકારને યાદ કરે છે, વાસનાના ત્રાસમાંથી ભગવાન બચાવે છે. શ્રી કૃષ્ણ સાથે પ્રેમ કરો, જ્યાં જાઓ ત્યાં વાસના રાક્ષસી તમારા પાછળ પાછળ દોડતી આવશે. વાસના ઘરમાં જ ત્રાસ આપે છે એવું નથી, વાસના વનમાં પણ ત્રાસ આપે છે. સુખ ભોગવવાની ઈચ્છા એ જ દુર્વાસના છે. દુર્વાસના બધાના પાછળ પડી છે. દુર્વાસનાના ત્રાસમાંથી દ્વારકાનાથ બચાવે, જે શ્રી કૃષ્ણ સાથે પ્રેમ કરે છે. ભગવાન કૃપા કરીને વાસનાનો વિનાશ કરે. શ્રી કૃષ્ણના એક એક ઉપકારને યાદ કરે છે. પંચ પાંડવ દ્રૌપદી સાથે હિમાલયમાં પ્રયાણ કરે. કેદારનાથમાં પાંડવોએ શંકર ભગવાનની પૂજા કરી છે. આજે પણ કેદારનાથના મંદિરમાં પંચ પાંડવ અને દ્રૌપદીની મૂર્તિ છે. શિવ પૂજન કર્યું છે,
આજ કેદારનાથમાં એવી મર્યાદા છે, શંકર ભગવાનની પૂજા થયા પછી સ્ત્રી હોય કે પુરુષ હોય શિવજીને બાથમાં લઈને ભેટી પડે, જીવ શિવ નું ત્યાં મિલન થાય, શિવ કૃપાથી જીવ ભાવ મરે છે. હું સ્ત્રી છું અને હું પુરુષ છું, દેહ ભાવ એ જીવ ભાવ છે. જેને યાદ આવે છે હું સ્ત્રી છું પુરુષ છું એને કામ મારે છે. જે દેહ ભાવ ભૂલે છે, દેહ ભાવ એ જીવ ભાવ છે, શિવ કૃપાથી દેહ ભાવ મરે છે, ત્યાં જીવ શિવ નું મિલન થાય. કેદારથી ઉપર જાઓ તો નિર્વાણ પંથ આવે છે, જે માર્ગથી શ્રી શંકરાચાર્ય મહારાજ ગયા છે, પાછા આવ્યા નથી. સુખદેવજી મહારાજ નિર્વાણ પંથે જ ગયા છે, એને સતપથ પણ કહે છે. પાંડવો એ જ માર્ગે ગયા છે. ચાર પાંડવ અને દ્રૌપદી શરીર છોડીને ભગવાનના ધામમાં ગયા, એકલા ધર્મરાજ સદેહ ગયા. વેદાંત એમ કે છે જ્યોતમાં જ્યોત મળી જાય. અરે જ્યોતમાં જ્યોત મળી જાય તો શું આશ્ચર્ય છે. ભક્તિમાં એવી શક્તિ છે, સતત ભક્તિ કરે તો દેહ પણ દિવ્ય થાય. જે શરીર મળમૂત્રથી ભરેલું છે, સતત ભક્તિ કરવાથી દેહ દિવ્ય બને છે. ધર્મરાજાએ શરીર છોડ્યું નથી, સતત ભક્તિ કરવાથી મીરાબાઈ નું શ્રીઅંગ દિવ્ય થયું હતું. દ્વારકાનાથ મીરાબાઈ ને મળવા માટે આતુર થયા હતા. છેલ્લા દિવસોમાં મીરાબાઈ બેટ દ્વારકામાં રહેતા હતા. મીરાએ મેવાડ છોડ્યા પછી મેવાડ દેશ બહુ દુઃખી થયો. મીરાબાઈ વિરાજતા હતા ત્યાં સુધી મેવાડ દેશ બહુ સુખી. મીરાએ મેવાડ નો ત્યાગ કર્યો, અનેક વાર યવનો નું આક્રમણ થયું, દેશ દુઃખી થયો. રાજાને પ્રજાએ બહુ આગ્રહ કર્યો મીરાબાઈને પત્ર, તો અમારો દેશ સુખી થશે, મીરાની કીર્તિ ચારે બાજુમાં ફેલાઈ. મીરાબાઈ એકવાર મેવાડમાં આવી, રાજા મહાજન મંત્રીઓ સાથે ત્યાં ગયો, મીરાબાઈને બનાવ્યા છે. મીરાને ઈચ્છા થઈ મારે મેવાડ જવું, મારું કોઈ અપમાન કરે તો હું સહન કરી શકું, મારા માલિક ની નિંદા કરું એ મારાથી સહન થાય. મીરાએ ના પાડી છે. મીરાબાઈ સાથે ઘણા સાધુ સંત સત્સંગ કરે, કીર્તન કરે. સંતોને રાજાએ મનાવ્યા છે, હું દુષ્ટ છું, પાપી છું, મારી દયા આવતી નથી, તમે અન્ન જળ નો ત્યાગ કરો તો કદાચ મીરાબાઈ ને દયા આવશે. 5 મિનિટ મેવાડમાં દેશ દુખી થયો છે. મીરાબાઈ સંતોને મનાવ્યા છે, સંતોએ મીરાબાઈને કહ્યું છે મેવાડ જા, અન્ન જળનો ત્યાગ કરે છે, અમે પાણી પીવાના નથી, અમે સાથે આવીશું. 5 મિનિટ મેવાડમાં વિરાજો પાછા દ્વારકામાં. સંત અન્ન જળ દેતા નથી, મીરાનું કોમળ હૃદય પીગળ્યું છે. મીરાબાઈએ કહ્યું છે આવતીકાલે કીર્તન કરતા કરતા હું નિજ મંદિરમાં જઈશ, મારા માલિકની આજ્ઞા થાય તો હું આવીશ. મીરાબાઈ દ્વારકાનાથને પતિ માનતા હતા. મીરાબાઈને જગતમાં રહેવાની ઈચ્છા નહોતી. મીરાના જીવનનો અંતિમ દિવસ હતો. મીરાએ સુંદર શૃંગાર કર્યો છે, આજે પ્રભુને મળવા જવું છે. દ્વારકાનાથના સન્મુખ મીરાબાઈ પ્રેમથી જયારે કીર્તન કરે, દ્વારકાનાથ ડોલતા હતા. મીરાના કીર્તનમાં ભગવાનને આનંદ થતો, કીર્તનમાં દેહભાન ભૂલ્યા છે. કીર્તન કરતા કરતા માલિકને મનાવે છે મને મેવાડ મોકલશો, મારે જવું છે. મીરાના આંખમાં આંસુ છે, આજે દ્વારકાનાથ ગાલમાં સ્મિત હાસ્ય કરે, હું રડું છું તમે મને જોઈને હસો છો, એ સારું નથી. મીરાબાઈ દ્વારકાનાથના ચરણમાં જાવ વંદન કરવા જાય. આજ પરમાત્મા મીરાને મળવા માટે બહુ આતુર થયા, બે હાથ લંબાવ્યા, પ્રભુએ મીરાને ઉઠાવી અને ચાતી સાથે હજારો વૈષ્ણવોએ પ્રત્યક્ષ દર્શન કર્યા. મીરાબાઈ સદેહ દ્વારકાનાથમાં સમાયા.
શ્રી ગૌરાંગ મહાપ્રભુજી જગન્નાથજીમાં સદેહ મળી ગયા છે. શ્રી કૃષ્ણ વિયોગ સહન થયો. કૃષ્ણ 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 કીર્તન કરતા દોડે છે. કલયુગમાં તુકારામ મહારાજ સદે આમી જાતો અમુચા ગાવા, અમુચા રામ રામ ગાવા, આજો વળી હોતો તુમચા ગાવી, આતા કૃપા સો આતા નહી જાણે એને સહજ ખુંટલે બોલણે. શ્રી રામ કૃષ્ણ વિઠ્ઠલ બોલા તુકા જાતો હોય કુંટા. વિઠ્ઠલ 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 કીર્તન કરતા કરતા તુકારામ મહારાજ સદે. તુકારામ મહારાજ ની સમાધિ નહીં, મીરાબાઈ ની સમાધિ નહીં, જે મરે છે જે શરીર છોડે ની સમાધિ થાય. તુકારામ મહારાજ નું શ્રાદ્ધ નહીં, શરીર છોડે નું શ્રાદ્ધ કરવું પડે. સતત ભક્તિ કરવાથી એમનો દેહ દિવ્ય થયો. ઘણા સંતો શરીર છોડીને ભગવાનના ધામમાં જાય છે, કેટલાક સંત શરીરને દિવ્ય બનાવે છે. ચાર પાંડવ શરીર છોડીને ભગવાનના ધામમાં ગયા, એકલા ધર્મરાજ સદે. યશ્રદ્ધયૈતદ ભગવત પ્રિયાણામ પાંડવસુતાનામ ઇતિ સંપ્રયાણમ. આ મરણની કથા નથી, આ પ્રયાણની કથા. પાંડવો પ્રભુના ધામમાં ગયા, બે ચાર દિવસ સ્નાન કરે નહીં, સંધ્યા નહીં, પૂજા નહીં, અપવિત્ર અવસ્થામાં હાયાય કરતા પ્રાણ છોડે એ મર્યો કહેવાય. અંતિમ દિવસે સ્નાન કર્યું છે, પ્રેમથી પૂજા કરી છે, ભગવાનનું સ્મરણ કરતા કીર્તન કરતા આનંદમાં જે ગયો એ મર્યો નહીં, એ અમર થયો. પાંડવોના મરણની આ કથા નથી, પાંડવોના પ્રયાણની આ કથા. પાંડવો ભગવાનના ધામમાં ગયા છે, પછી પરીક્ષિત રાજ કરવા લાગ્યા. પરીક્ષિત રાજા એ સાંભળ્યું મારા રાજમાં કલી આવ્યો છે, કલીને હું સજા કરીશ. કલી પુરુષને એવી ઈચ્છા છે રાજા બગડે તો જ પ્રજા બગડે છે, મારે રાજાને બગાડવો છે. પરીક્ષિતનું જીવન બહુ પવિત્ર છે, પરીક્ષિતને સ્પર્શ કરવાની કલીને હિંમત થઈ નહીં. કલી પુરુષે કપટ કર્યું છે, માયા બતાવી છે. આચાર અને વિચાર બંને જ્યાં શુદ્ધ હોય ત્યાં કલી આવે નહીં. અન્ન અને જળ જ્યાં અતિ શુદ્ધ છે ત્યાં કલી આવે નહીં. કાળજુ બગડે તો કલી આવે. કાળ બગડ્યો નથી, કાળજુ બહુ બગડ્યું છે. ગમે તેના હાથનું લોકો પાણી પીવા લાગ્યા, બજારનું ખાવા લાગ્યા. અન્ન દોષ જળ દોષ બંને બગાડે છે. વીર્યમાં જળ તત્વ મુખ્ય છે. જળ શુદ્ધ ન હોય, જળ અશુદ્ધ હોય તો વીર્ય બગડે છે, વીર્ય બગડે તો જીવન બગડે છે. અન્ન દોષ મનને બગાડે છે. આચાર બગડે ત્યારે વિચાર બગડે છે. સદાચાર પાયો છે, સદવિચાર બંગલો છે. સદાચાર વિના સદવિચાર ટકતો નથી. શું કરવું શું ન કરવું એ તમારા મનને પૂછશો નહીં. મન બહુ બગડેલું છે, મન ખોટી સલાહ આપે છે. શાસ્ત્રને પૂછો. સદાચાર વિના સદવિચાર બુદ્ધિમાં ટકતા નથી. માનવ આખો દિવસ પાપ કરતો નથી, પાંચ દસ મિનિટ પાપ કરે છે. વિચાર બગડે છે, મન બગડે છે, જીવન બગડે છે. પરીક્ષિતનું જીવન બહુ પવિત્ર છે. જ્યાં પવિત્રતા છે ત્યાં કલી આવે નહીં. કલિયુગમાં થોડી સ્વચ્છતા દેખાય છે, પવિત્રતા હવે દેખાતી નથી. સ્વચ્છતાનો સંબંધ તન સાથે છે, પવિત્રતાનો સંબંધ મન સાથે છે. લઘુ શંકા દીર્ઘ શંકા કર્યા પછી હાથની પગની બરાબર શુદ્ધિ કરવી જ જોઈએ. તમે તો બધું કરતા જશો એટલે વધારે કઈ કહેવાની જરૂર. કરજો, કથા સાંભળો છો. મહાભારતના વન પર્વમાં નળ રાજાની કથા આવે છે. નળ રાજા ધર્માત્મા છે, કલી પાછળ પડેલો. અતિશય ઠંડીમાં રાત્રિના સમયે લઘુ શંકા કર્યા પછી પગની શુદ્ધિ બરાબર કરી નહીં.
કરીએ ત્યાં પ્રવેશ. આચાર બગડે તો જ વિચાર બગડે છે. આચાર શુદ્ધ હોય તો વિચાર શુદ્ધ રહે છે. આચાર પ્રભુ ધર્મ, ધર્મસ્ય પ્રભુ રચ્યુતા. પરીક્ષિતનું જીવન બહુ પવિત્ર હતું. પરીક્ષિતને સ્પર્શ કરવાની કલીને હિંમત થઈ નહીં. કલી પુરુષે માયા બતાવી છે. એક જ પગ ઉપર એક બળદ ઉભો છે. બળદના ત્રણ પગ કોઈએ કાપી નાખ્યા છે. એક ગાય માતા બહુ દુર્બળ છે. એક શૂદ્ર કાળો કાળો પુરુષ ગાયને બળદને મારે છે. મારા રાજમાં ગાયને બળદને કોણ ત્રાસ આપે છે? પ્રાચીન કાલમાં રાજાઓને પદવી હતી ગૌ બ્રાહ્મણ પ્રતિપા. ગાય અને બ્રાહ્મણને રાજા સુખી રાખે છે. બ્રાહ્મણ જગતને જ્ઞાન આપે છે અને ગાય માતા બળ આપે છે. જગતમાં ઘણા જીવો અજ્ઞાનથી દુઃખી થાય છે. અજ્ઞાન હોય છે. સમાજનું અજ્ઞાન દૂર કરવું એ બ્રાહ્મણનું કામ છે. જ્ઞાનથી શાંતિ મળે છે. બ્રાહ્મણ જગતને જ્ઞાન આપે છે અને ગાય માતા બધાને બળ આપે છે. ગાયનું દૂધ શક્તિને વધારે છે. ભેંસનું દૂધ ચરબીને વધારે છે. બધા જ ગાય માતાનું દૂધ પીવાનો આગ્રહ રાખે ને તો આજે જગતમાં જે અનર્થ થયો છે તે અનર્થ થાય. બધા એવો નિશ્ચય કરે ગાયનું દૂધ લેવું છે. બધા એવો નિશ્ચય કરે ગાયને ગૌગ્રાસ આપ્યા વિના મારે ખાવું નથી. ગાય માતાને થોડું પણ આપવું જોઈએ. બધા જ ગૌગ્રાસ નીકાળે કાઢે તો અનેક ગાયોનું પોષણ થાય. ગાયનું દૂધ પીવો બુદ્ધિને શુદ્ધ કરશે, શક્તિને વધારશે. ભેંસનું દૂધ ચરબીને વધારે છે અને બુદ્ધિને જડ બનાવે છે. ભેંસનો દીકરો બુદ્ધિહીન હોય છે, ડોબો છે. આજકાલ ચા પીનારા લોકોને ગાય માતાનું દૂધ થોડું પાતળું હોય છે અને તેથી એમને ચામાં મજા આવતી નથી. કોઈ ચા ગાયનું દૂધ આપે તોય લેતા નથી, ભેંસનું દૂધ મંગાવે છે. અને બહુ ભેંસનું દૂધ પીવાથી એમની બુદ્ધિ ભેંસના દીકરા જેવી જ થઈ જાય છે. ભેંસનો દીકરો જડ બુદ્ધિ વાળો છે. ગાય માતાનો દીકરો તીવ્ર બુદ્ધિ વાળો હોય છે. ગાયની સેવા કર. મારા રાજમાં ગાયને કોણ ત્રાસ આપે છે? આ બળદના ત્રણ પગ કોને કાપ્યા છે? બળદ ધર્મરાજ છે. સત્ય દયા તપ અને પવિત્રતા ધર્મના ચાર અંગ છે. કલિયુગમાં ત્રણ પગ કાપી નાખ્યા છે. કલિયુગમાં સત્યના દર્શન થતા નથી. લોકો મિથ્યા ભાષણ બહુ કરે છે, જુઠ્ઠું બોલે છે. તપના દર્શન થતા નથી. જીવન વિલાસી થઈ ગયું. કલિયુગમાં પવિત્રતા દેખાતી નથી. માનવ બહારથી જેવો ઉજળો દેખાય છે એવો અંદરથી નથી હોતો. મન બગડેલું છે. કલિયુગમાં ધર્મના ત્રણ પગ કાપી નાખ્યા છે. એક જ પગ ઉપર ધર્મ ઉભો છે. દયા દાન ઉપર ધર્મ કઈક ટકે છે. પરીક્ષિત રાજાએ કહ્યું, તારા ત્રણ પગ કોને કાપ્યા છે? ધર્મરૂપી બળદ બોલ્યો છે, કોણ દુઃખ આપે છે એનો નિર્ણય થયો નથી. પાપીના સન્મુખ આંગળી બતાવે તો એને પાપ લાગે, પાપીનું સ્મરણ કરે તો પાપ લાગે. પાપીના સન્મુખ જે આંગળી ચીંધે છે એને પાપ લાગે છે. ધર્મરૂપી બળદ બહુ બોલવામાં ચતુર છે, કોણ દુઃખ આપે છે એનો નિર્ણય થતો નથી. જીવ કરેલા કર્મનું સુખ દુઃખ ફળ ભોગવે છે. કેટલાક એવું કહે છે કે દુઃખ સ્વભાવના લીધે થાય છે. જેનો સ્વભાવ બરફ જેવો ઠંડો છે, જેનો સ્વભાવ સરળ છે એ જ્યાં જાય ત્યાં સુખ છે. જેનો સ્વભાવ બહુ કડક છે એ જ્યાં જાય ત્યાં યુગાડે છે. કેટલાક લોકો એવા હોય છે એમની ઈચ્છા પ્રમાણે ઘરમાં રસોઈ ન થાય તો એ યુગાડે છે. દાળ ઠંડી છે. અરે દાળ ઠંડી છે તો તું શું કરવા ગરમ થાય છે? તું ઠંડો થઈ જાવ. સ્વભાવ માનવનો ખરાબ છે તેથી જીવ દુઃખી થાય છે. દુઃખનું કારણ શું છે તે બરાબર કોઈ કહી શકે નહીં. તમે જ વિચાર કરો
પરીક્ષિત સમજી ગયા છે, કલીને મારવા તૈયાર થયા. કલીએ કહ્યું કે મને મારશો નહીં, હું શરણે આવ્યો છું. રાજાના ચરણને સ્પર્શ કર્યો. અતિ પાપી અતિ કામી જેને સ્પર્શ કરે છે, તમે જેને સ્પર્શ કરો છો એના શરીરના પરમાણુ તમારા શરીરમાં આવે છે. મંથરાનો સ્પર્શ થયા પછી કઈ કઈ ની બુદ્ધિ બગડી છે.